गुड मॉर्निंग स्टूडेंट्स, धोरण चार विषय अंग्रेजी तेमा यूनिट थ्री के जेनु नाम छे माय फेमिली, तेनु आज आपणे स्वाध्याय पोथीनी अंदर लेक्चर वन शुरू करवा जई रह्या छीए। तो बधा पोतानी स्वाध्याय पोथी काढे। तो स्वाध्याय पोथीनी अंदर पेज नंबर 46 एनी अंदर यूनिट थ्री माय फेमिली, यूनिट थ्री मारू कुटुंब। હવે એમાં જુઓ, અહીંયા તમને કુટુંબના સભ્યોના નામ આપેલા છે તે આપણે જોઈએ। ચાલો, એમ ઓ ટી એચ ઈ આર મધર એટલે માતા, એફ એ ટી એચ ઈ આર ફાધર એટલે પિતા, ટી એ યુ જી એચ ટી ઈ આર ડોટર એટલે દીકરી, એસ ઓ એન સન એટલે દીકરો, એ યુ એન ટી આંટ એટલે કાકી માસી ફોય, યુ એન સી એલ ઈ અંકલ એટલે કાકા માસા ફુવા, પછી જી આર એ એન ડી એમ ઓ ટી એચ ઈ આર ગ્રેન્ડ મધર એટલે દાદી, પછી છે જી આર એ એન ડી એફ એ ટી એચ ઈ આર ગ્રેન્ડ ફાધર એટલે દાદા, ડબલ્યુ આઈ એફ ઈ વાઇફ એટલે પત્ની, એચ યુ એસ બી એ એન ડી હસબન્ડ એટલે પતિ, એસ આઈ એસ ટી ઈ આર સિસ્ટર એટલે બહેન, બી આર ઓ ટી એચ ઈ આર બ્રધર એટલે ભાઈ, એન ઈ પી એચ ઈ ડબલ્યુ નેફ્યુ એટલે ભત્રીજો અથવા તો ભાણો, અને એન આઈ ઈ સી ઈ નીસ એટલે ભત્રીજી અથવા તો ભાણી। હવે એમાં આ આપણા થયા આપણા કુટુંબના સભ્યોના નામની વિગત। હવે છે પહેલું છે, જો બોક્સમાં આપેલા શબ્દ વાંચો અને ખાલી જગ્યા પૂરી શબ્દો પૂર્ણ કરો। અહીંયા બોક્સની અંદર આપણને શબ્દ આપેલા છે, જોઈએ, મધર, ફાધર, સિસ્ટર, બ્રધર, અંકલ, આંટ, ડોટર, સન, હસબન્ડ, વાઇફ, ગ્રાન્ડ મધર અને ગ્રાન્ડ ફાધર। હવે આપણે અહીંયા આગળ જે સ્પેલિંગો આપેલા છે ને અહીંયા, એમાં જુઓ ખાલી જગ્યાઓ આપેલી છે, છે ખાલી જગ્યાઓ, આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે એ ઉપરથી આપણને ખ્યાલ આવી જશે કે કયો સ્પેલિંગ શેનો છે। તો ચાલો, પેલું છે એમ ખાલી જગ્યા, ખાલી જગ્યા એચ ઈ આર, તો આ સ્પેલિંગ છે મધરનો, તો અહીંયા આવશે ઓ અને અહીંયા આવશે ટી, એમ ઓ ટી એચ ઈ આર મધર એટલે માતા। પછી અહીંયા જો એફ એ છે, પછી બે ખાલી જગ્યા છે અને ઈ આર, તો એફ એ ટી એચ ઈ આર, પછી ત્રીજો છે ખાલી જગ્યા, ખાલી જગ્યા એફ ઈ, ચાર અક્ષરનો છે, છેલ્લે બે એફ ઈ છે, તો અહીંયા જો આ વાઇફનો સ્પેલિંગ છે તો આવશે ડબલ્યુ આઈ એફ ઈ, પછી ચોથો છે એચ યુ એસ ખાલી જગ્યા એ એન ખાલી જગ્યા, આ સ્પેલિંગ છે હસબન્ડનો, તો એચ યુ એસ બી એ એન ડી હસબન્ડ એટલે પતિ, પછી પાંચમો ખાલી જગ્યા એ યુ જી એચ ખાલી જગ્યા ઈ આર, આ સ્પેલિંગ છે ડોટરનો, શેનો છે ડોટરનો, તો અહીંયા ડી પછી એ યુ જી એચ ટી ઈ આર ડોટર એટલે દીકરી અથવા તો પુત્રી, છઠ્ઠો છે એસ ખાલી જગ્યા એન, તો આવશે એસ ઓ એન સન એટલે દીકરો, પછી સાતમો એસ ખાલી જગ્યા એસ ખાલી જગ્યા ઈ આર, તો એસ આઈ એસ ટી ઈ આર સિસ્ટર એટલે બહેન, પછી આઠમો છે ખાલી જગ્યા આર ખાલી જગ્યા ખાલી જગ્યા એચ ઈ આર, તો આ શેનો છે, તો કે બ્રધરનો છે, તો બ્રધરનો શું થાય બી આર ઓ ટી એચ ઈ આર બ્રધર એટલે ભાઈ, પછી નવમો સ્પેલિંગ છે એ યુ એન ટી આંટ એટલે કાકી મામી માસી કે ફોય, પછી છે દસમો અંકલ યુ એન સી એલ ઈ અંકલ એટલે કાકા મામા માસા કે ફુવા, પછી અગિયારમો છે ગ્રાન્ડ મધર જી આર એ એન ડી એમ ઓ ટી એચ ઈ આર
અને અહીંયા છે ગ્રાન્ડ ફાધર જી આર એ એન ડી એફ એ ટી એચ ઈ આર ગ્રાન્ડ ફાધર એટલે દાદા. હવે જુઓ બીજો પ્રશ્ન છે તમારી સ્વાધ્યાય પોથીનો, ગુજરાતી શબ્દોના અંગ્રેજી નામ લખો. ગુજરાતીમાં જે શબ્દ આપ્યા છે એના આપણે અંગ્રેજીની અંદર નામ લખવાના છે, એટલે કે અંગ્રેજીમાં આપણે એના સ્પેલિંગ લખવાના છે, બરાબર. તો ચાલો આપણે શરૂઆત કરીએ. તો સૌથી પહેલું છે, જુઓ ઉપર તમને બોક્સ આપેલું છે ને, એની અંદર આ બોક્સની અંદર બધા અંગ્રેજીમાં નામ આપેલા જ છે. જુઓ વાઇફ, હસબન્ડ, સન, મધર, ફાધર, ગ્રેન્ડફાધર, ડોટર, ગ્રેન્ડ મધર, આંટ, અંકલ, બ્રધર અને સિસ્ટર. તો ચાલો માતાને શું કહેવાય, માતાને કહેવાય મધર. તો લખો એમ ઓ ટી એચ ઈ આર મધર એટલે માતા. પછી અહીંયા છે દીકરી, તો દીકરીને શું કહેવાય ભાઈ, ચાલો જોઈએ, બોલો તો દીકરીને શું કહેવાય, દીકરીને કહેવાય ડોટર. શું કહેવાય દીકરીને, ડોટર. તો એનો આપણે સ્પેલિંગ લખશું, લખો ડી એ યુ, તમારે મારી જોડે બોલવાનું પણ છે હો, ડી એ યુ જી એચ ટી ઈ આર ડોટર એટલે દીકરી. પછી છે પિતા, પિતાને કહેવાય ફાધર, લખો એફ એ ટી એચ ઈ આર ફાધર એટલે પિતા. પછી દીકરો છે તો લખો એસ ઓ એન. પછી છે દાદી, તો લખો ગ્રેન્ડ મધર, જી આર એ એન ડી એમ ઓ ટી એચ ઈ આર ગ્રેન્ડ મધર એટલે દાદી, બરાબર. પછી છે દાદા, તો લખો ગ્રેન્ડ ફાધર, જી આર એ એન ડી એફ એ ટી એચ ઈ આર ગ્રેન્ડ ફાધર એટલે દાદા. પછી છે કાકી, તો કાકીનો સ્પેલિંગ થાય આંટ, એ યુ એન ટી આંટ એટલે કાકી. પછી છે માસા, તો આપણને ખ્યાલ છે માસા કોને કહેવાય, તો કે કાકા, મામા, માસા કે ફૂવા, જે કોઈ હોય એને અંગ્રેજીમાં શું કહેવાય, જે કોઈ સંબંધ થતો હોય, કાકાનો થતો હોય, મામાનો થતો હોય, માસાનો થતો હોય કે ફૂવાનો થતો હોય, એને અંગ્રેજીમાં કહેવાય અંકલ. શું કહેવાય યાદ રાખજો હં, એને કહેવાય અંકલ. તો આપણે અહીંયા અંકલનો સ્પેલિંગ લખશું, યુ એન સી એલ ઈ અંકલ એટલે કાકા, મામા, માસા કે ફૂવા. પછી આવે છે ભાઈ, તો ભાઈને ઇંગ્લિશમાં કહેવાય બ્રધર. તો ચાલો અહીંયા આપણે બ્રધરનો સ્પેલિંગ લખીએ, બી આર ઓ ટી એચ ઈ આર બ્રધર એટલે ભાઈ. પછી બહેન, તો એને કહેવાય સિસ્ટર, એસ આઈ એસ ટી ઈ આર સિસ્ટર એટલે બહેન. પછી છે પત્ની, તો પત્નીને કહેવાય વાઇફ, તો ડબલ્યુ આઈ એફ ઈ વાઇફ એટલે પત્ની. અને પતિ, તો હસબન્ડ, એચ યુ એસ બી એ એન ડી હસબન્ડ એટલે પતિ. એ પોથીની અંદર પ્રશ્ન 3 છે, એમાં જુઓ, જો સૂચના આપેલી છે આપેલી માહિતી કાળજીપૂર્વક વાંચો. એમાં જુઓ બે ચિત્ર આપેલા છે, મિસ્ટર મનોજ દવે અને મિસિસ મીના દવે. તો મનોજ દવે ડૉક્ટર છે અને 50 વર્ષના છે, અને મિસિસ મીના દવે છે એ ટીચર છે અને 48 વર્ષના છે. એની નીચે જ બે ચિત્ર છે, રાજ અને રીચા. તો રાજ છે એ એક પેઇન્ટર છે અને 24 યર્સ એટલે કે 24 વર્ષનો છે, જ્યારે રીચા છે એ એક સ્ટુડન્ટ છે, વિદ્યાર્થી છે અને 20 વર્ષ છે.
હવે એની નીચે આપણને જે કોષ્ટક આપ્યું છે એમાં આપણે માહિતી પૂરવાની છે. તો પહેલા નંબર ઉપર આપેલું જ છે, જુઓ, મનોજ દવે 50 યર્સ ડૉક્ટર. તો બીજામાં આપણે લખવાનું છે મીના દવે 48 યર્સ અને અ ટીચર. બરાબર. ત્યાર પછી આવે છે રાજ. તો રાજને કેટલા વર્ષ છે ભાઈ? રાજને 24 યર્સ એટલે કે 24 વર્ષ છે અને તે એક પેઇન્ટર એટલે કે ચિત્રકાર છે. ત્યારબાદ આવે છે રીચા. તો રીચા છે એ 20 યર્સની છે એટલે 20 વર્ષની છે અને તે એક સ્ટુડન્ટ છે. હવે એના પછી આપણે પાછળનું પેજ સ્વાધ્યાય પોથીમાં જ કરીએ. તો જુઓ મિત્રો, આ છે આપણું પેજ નંબર 48. એના ઉપર સૂચના આપેલી છે, આપેલી માહિતીના આધારે આપેલા પ્રશ્નોના યોગ્ય ઉત્તર નીચે સાચાની નિશાની કરો. તો આગળ આપણે જે માહિતી મેળવીને મનોજ દવે અને મીના દવેની, એના આધારિત આ પ્રશ્નો છે. તો પહેલો પ્રશ્ન છે, ઇઝ મનોજ દવે અ ડૉક્ટર? શું મનોજ દવે ડૉક્ટર છે? તો હા, આપણને ખ્યાલ છે એ ડૉક્ટર છે. એટલે જ્યાં યશનું ખાનું છે, યશ એટલે હા થાય, યશના ખાનામાં આપણે સાચાની નિશાની કરશું. પછી બીજો પ્રશ્ન છે, ઇઝ મીના દવે અ પેઇન્ટર? શું મીના દવે ચિત્રકાર છે? તો તમને ખબર છે કે મીના દવે ચિત્રકાર નથી, પણ એ તો એક શિક્ષક છે. એટલે મીના દવે ચિત્રકાર નથી એનો જવાબ આપણે નોમાં આપશું, એટલે નોના ખાનામાં આપણે નિશાની કરશું. પછી ત્રીજો પ્રશ્ન છે, ઇઝ રાજ અ ટીચર? શું રાજ શિક્ષક છે? આપણને ખ્યાલ છે રાજ છે એ ચિત્રકાર છે, એ પેઇન્ટર છે, અને મીના દવે છે એ શિક્ષક છે એટલે કે ટીચર છે. જો રાજ છે એ ટીચર નથી, એટલે નોના ખાનામાં આપણે સાચાની નિશાની કરશું. પછી ચોથો પ્રશ્ન છે, ઇઝ રીચા અ સ્ટુડન્ટ? રીચા છે એ સ્ટુડન્ટ એટલે કે વિદ્યાર્થી છે. હા, આપણને ખ્યાલ છે રીચા છે એ સ્ટુડન્ટ એટલે કે વિદ્યાર્થી છે, એટલે યશના ખાનામાં સાચાની નિશાની કરવાની. પાંચમો પ્રશ્ન છે, ઇઝ મીના ધ વાઇફ? મીના છે એ પત્ની છે. હા, આપણને ખ્યાલ છે મીના છે એ મનોજ દવે કે જે ડૉક્ટર છે એના પત્ની એટલે કે વાઇફ છે, એટલે યશના ખાનામાં સાચાની નિશાની કરવાની. પછી મિત્રો છઠ્ઠો પ્રશ્ન છે, આર રાજ એન્ડ રીચા ધ ચિલ્ડ્રન? રાજ અને રીચા છે એ બંને બાળકો છે. હા, કારણ કે મનોજ દવે અને મીના દવેના બંને બાળકો રાજ અને રીચા છે, એટલે આપણે યશના ખાનામાં સાચાની નિશાની કરશું. પછી સાતમો પ્રશ્ન છે, ઇઝ રીચા 24 યર્સ ઓલ્ડ? શું રીચા છે એ 24 વર્ષની છે? તો આપણને ખ્યાલ છે કે રીચા છે એ 24 વર્ષની નથી, રીચા છે એ 20 વર્ષની છે. તો અહીંયા નોના ખાનામાં આપણે સાચાની નિશાની કરશું. હવે આઠમો પ્રશ્ન છે, ઇઝ મનોજ 50 યર્સ ઓલ્ડ? શું મનોજ 50 વર્ષના છે? તો હા, મનોજ છે એ 50 વર્ષના છે, એટલે આપણે યશના ખાનામાં સાચાની નિશાની કરશું. હવે જુઓ મિત્રો, એ જ પેજ ઉપર એના પછીનો પ્રશ્ન છે, આપેલી માહિતીના આધારે કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો હવે આપણે શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. કૌંસમાં દરેક કૌંસમાં 6 ખાલી જગ્યા કુલ છે, એમાં દરેક કૌંસમાં બાજુમાં 2-2 શબ્દ આપેલા છે. તો ચાલો, પહેલી ખાલી જગ્યા છે મનોજ ઇઝ મીનાસ ખાલી જગ્યા. મનોજ છે એ મીનાનો ખાલી જગ્યા છે. આ એપોસ્ટ્રોફી એસ એનો મતલબ થાય નોન ઈ નુના એટલે મીનાના. શું છે ભાઈ? મનોજભાઈ છે એ મીનાબેનને શું થાય છે? તો કે એમના પતિ થાય છે. પતિને ઇંગ્લિશમાં કહેવાય હસબન્ડ, HUSBAND. તો આપણે ખાલી જગ્યામાં લખશું હસબન્ડ. તો ચાલો લખીએ HUSBAND. પછી છે બીજી ખાલી જગ્યા. તો એમાં જુઓ લખ્યું છે રાજ ઇઝ મનોજ ખાલી જગ્યા. રાજ છે એ મનોજનો શું થાય છે ભાઈ? ફાધર થાય છે? નહીં, મનોજભાઈ જ પિતા છે, મનોજભાઈ જ ફાધર છે. તો રાજ છે મનોજનો સન એટલે કે પુત્ર એટલે કે દીકરો થાય છે. તો આપણે ખાલી જગ્યામાં લખશું સન, એસ
ओ एन सन एटले पुत्र। पछी त्रीजी खाली जग्या छे मीना इज मनोज खाली जग्या। मीना छे ए मनोजनी मनोजने शूँ थाय छे भाई जे मीनाबेन छे मनोजभाईने शूँ थाय छे तो के मीनाबेन छे એ મનોજભાઈના વાઇફ છે એટલે કે પત્ની છે તો ખાલી જગ્યામાં આવશે વાઇફ ડબલ્યુ આઈ એફ ઈ। એના પછીની ખાલી જગ્યા જોઈએ ચોથા નંબરની રીચા ઇઝ મીનાસ ખાલી જગ્યા। રીચા છે એ મીનાની ખાલી જગ્યા છે। શું છે ભાઈ રીચા છે એ મીનાની તો કે એની પુત્રી એટલે કે દીકરી છે તો દીકરીને અંગ્રેજીમાં કહેવાય શું કહેવાય અંગ્રેજીમાં સરસ ડોટર। દીકરીને અંગ્રેજીમાં કહેવાય ડોટર તો આપણે ખાલી જગ્યામાં લખશું ડોટર ડી એ યુ જી એચ ટી ઈ આર। પછી પાંચમી ખાલી જગ્યા છે રાજ ઇઝ રીચાસ ખાલી જગ્યા। રાજ છે રીચાને શું થાય છે ભાઈ સગપણમાં જો કૌંસમાં બે શબ્દ આપેલા છે બ્રધર અને ફાધર તો રાજ છે રીચાનો ભાઈ છે એટલે જવાબમાં આવશે બ્રધર। તો લખો બી આર ઓ ટી એચ ઈ આર બ્રધર એટલે ભાઈ। હવે પછીની છઠ્ઠી ખાલી જગ્યા છે રીચા ઇઝ રાજ ખાલી જગ્યા। રીચા છે એ રાજની શું છે તો સ્વાભાવિક છે આપણને ખ્યાલ આવી જ જાય જો રાજ છે એ રીચાનો ભાઈ હોય તો રીચા છે એ રાજની બહેન જ હોય તો કૌંસમાં સિસ્ટર શબ્દ આપેલો જ છે સિસ્ટર એટલે બહેન થાય તો આપણે ખાલી જગ્યામાં લખશું સિસ્ટર એસ આઈ એસ ટી ઈ આર સિસ્ટર એટલે બહેન। હવે જુઓ આ ચોથો પ્રશ્ન છે એમાં સૂચના આપેલી છે ઉદાહરણ પ્રમાણે બંધ બેસતા ન હોય તેવા મૂળાક્ષરો પર ખોટાની નિશાની કરવાની છે બરાબર। તો હવે નીચે તમને ઉદાહરણ આપેલા છે એ પ્રમાણે આપણે કરવાનું છે તો જો એક્ઝામ્પલમાં અહીંયા ચોરસની અંદર ઓ આપેલો છે જ્યારે બાજુમાં આ ઓ છે પછી બાજુમાં સી ઓ ઓ અને સી એ રીતે છે તો એની અંદર જુઓ તમને જે સી છે એની ઉપર ચોકડી કરેલી દેખાય જ છે દેખાય છે ને એક બીજા નંબર ઉપર અને એક પાંચમા નંબર ઉપર ચોકડી કરેલી છે। તો હવે એવી રીતે જુઓ એના પછી જુઓ પેલું વાક્ય છે તો એમાં એસ છે તો જુઓ હવે આ જે એસ છે એમાં એક બે અને ત્રણ એસ છે બાકીને બંને સી છે તો જે એસ નથી એટલે કે એસથી અલગ પડે છે એવા જે બે સી છે એની ઉપર આપણે ચોકડી મારવાની રહેશે। પછી આ બીજું છે એફ છે એમાં પહેલું અને છેલ્લા બંને અક્ષર કે છે અને વચ્ચેના ત્રણે ત્રણ એફ છે તો એફ સિવાયના જે અક્ષર છે એટલે કે જે કે છે એની ઉપર આપણે ચોકડી મારવાની રહેશે। મિત્રો આવા તમને કુલ થઈને આઠ આપેલા છે મેં બે કરાવ્યા છે બાકીના છ જે છે એ તમારે તમારી જાતે કરવાના છે બરોબર। ચોથા પ્રશ્નની અંદર ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સાતમું ને આઠમું તમારે લોકોને સ્વાદ પોથીમાં જ તે સ્વાધ્યાય પોથીમાં તે પૂરું કરવાનું છે। હવે આપણે પાંચમા પ્રશ્ન તરફ જઈએ તો આપણો પાંચમો પ્રશ્ન જે છે એમાં સૂચના છે સૂચવ્યા પ્રમાણે કરો। એમાં પહેલું જે છે એમાં લખ્યું છે એસ ફરતે ગોળ કરો એટલે કે જ્યાં એસ લખેલા હોય ચાર પાંચ શબ્દ છે એમાં જ્યાં એસ લખેલો હોય એની ઉપર આપણે ગોળ કરવાનું છે તો ચાલો પહેલું છે અહીંયા લખ્યું છે એ છે એસ યુ એન સન એટલે સૂર્ય તો આ એસ ઉપર આપણે ગોળ કરશું। પછી આ બીજું છે એસ આઈ એસ ટી ઈ આર સિસ્ટર એટલે બહેન સિસ્ટર એટલે બહેન થાય ને તો એમાં બે એસ છે એ બંને એસ ઉપર આપણે ગોળ કરશું। પછી ત્રીજો જે સ્પેલિંગ છે એ છે ડસ્ટરનો શેનો છે ડસ્ટરનો તો એમાં ડસ્ટર એટલે ડસ્ટર તમારા ટીચર બોર્ડ ઉપર લખતા હોય ને ભૂસવા માટે જે ડસ્ટરનો ઉપયોગ કરે ને
ये डस्टर, तो एमा ज्यां एस छे एनी उपर आपणे गोळ करशुं। पछी चोथो प्रश्न छे, चोथो जे स्पेलिंग छे ने ए जो सेनो छे, कंपास बॉक्स, सी ओ एम पी ए डबल एस बी ओ एक्स, कंपास बॉक्स एटले कंपास बॉक्स, तो अहींया जे बे डबल एस छे ने એની ઉપર આપણે ગોળ કરશું। પછી પાંચમો અને છેલ્લો સ્પેલિંગ છે એ ગ્લાસનો છે, તો એમાં જે આ છેલ્લા બંને ડબલ એસ છે ને એની ઉપર આપણે ગોળ કરશું। તો મિત્રો આ પ્રશ્ન તમને સૂચવ્યા પ્રમાણે કરો એ મને લાગે છે ત્યાં સુધી સમજાઈ ગયો હશે। એમાં જુઓ બીજું છે, એમાં છે એફ ફરતે ગોળ કરો, તો અહીંયા છે જેટલા પાંચ સ્પેલિંગ આપેલા છે, ફાર્મર એટલે ખેડૂત, ફેન એટલે ફંકો, ફિંગર એટલે આંગળી, ઓફિસ એટલે ઓફિસ, ફ્રોક એટલે ફ્રોક, એ બધામાં જ્યાં એફ આવતા હોય એની ઉપર તમારે ગોળ કરવાનું રહેશે। પછી ત્રીજું છે, ડી ફરતે ગોળ કરો, તો એમાં ડસ્ટર, ડોર, ડોંકી, વિન્ડો અને રેડિશ, આની અંદર જેટલા છે ડી આવતા હોય એની ફરતે તમારે ગોળ કરવાનું છે। હવે એના પછીનો જે પ્રશ્ન છે એ જુઓ, એના પછીના પ્રશ્નની અંદર છે જી ફરતે ગોળ કરો, તો આ પ્રશ્નની અંદર જેટલા જી હોય એના ફરતે તમારે ગોળ કરવાનું છે। જી ઓ એ ટી ગોટ એટલે બકરી, જી આઈ આર એલ ગર્લ એટલે છોકરી, એફ આઈ એન જી ઈ આર ફિંગર એટલે આંગળી, એમ એન જી ઓ મેંગો એટલે કેરી, અને ટી આઈ જી ઈ આર ટાઈગર એટલે વાઘ। આમાં મેં તમને પહેલું કરાવ્યું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું અને આઠમું, તમારે લોકોને જાતે કરવાના છે। તો આ સાથે આપણે આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ। હવે ફરીથી નવા લેક્ચરમાં ફરી મળીએ, ત્યાં સુધી આવજો, ટાટા, બાય બાય, સી યુ।